જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી એચબીએન ટીવી ન્યૂઝની સાથે. ટ્રેક્ટર ડ્રાઈવરે રોડની બાજુમાં ઊભી રાખેલી બાઇક તેમજ બાઇકની બાજુમાં ઊભા રહેલ બાઇક ચાલકને અડફેટે લીધા. મહેસાણા તાલુકાના આંબલીયાસણ સ્ટેશન વિસ્તારમાં પિંક સિટી સામે મનુભાઈ જીરાવડ પોતાની બાઇકને રોડની સાઈડમાં ઊભું રાખી મિત્રને મળવા ઊભા હતા. તે દરમિયાન અચાનક પૂરઝડપે આવી રહેલ ટ્રેક્ટરના ડ્રાઈવરે બાઇક અને બાઇકની બાજુમાં ઊભા રહેલ મનુભાઈ જીરાવડને ટક્કર મારતા મનુભાઈ નીચે પટકાઈ ગયા હતા, જેથી તેમને માથાના ભાગે તેમજ ખભાની પાછળના ભાગે ઈજાઓ થવા પામવાથી બેભાન થઈ ગયા હતા. તેમજ બાઇક અને મોબાઈલ પર ટ્રેક્ટર ફરી વળતા બાઇક તથા મોબાઈલનો કચરઘાંટ થઈ ગયો હતો. ત્યારે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ટ્રેક્ટર ડ્રાઈવરને પકડી પૂછપરછ કરી હતી, જેથી દારૂનો શક જતા તેની તપાસ કરવામાં આવતા પોતે ખિસ્સામાંથી આશરે 2-3 દારૂની ભરેલી કોથળીઓ કાઢી હતી અને પોતે પીધેલી હાલતમાં હતો અને આ ટોળામાંથી કોઈક 108ને ફોન કરી અને મનુભાઈને સારવાર અર્થે લાંધરજ CHC ખાતે લઈ ગયા હતા, પરંતુ વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ તારીખ 17/7/2021 રાત્રિ 8:30 આસપાસ બન્યો હોવા છતાં તારીખ 19/7/2021 સુધી સ્થાનિક પોલીસ દ્વારા કોઈ જ પૂછપરછ કરવામાં આવી ન હતી. આ ચોક્કસ ફરિયાદ નોંધવામાં આવેલ, પરંતુ જેમાં બાઇક કે ઈજા પામેલા મનુભાઈ રાવળનું નામ સુદ્ધા ઉલ્લેખ કરવામાં આવેલ ન હતું. જ્યારે આ બાબતે પત્રકાર મિત્રો દ્વારા મહેસાણા જિલ્લા અધિક્ષકને મૌખિક રજૂઆત કરવામાં આવી, ત્યારે સ્થાનિક લાંધણ પોલીસ તાબડતોડ રજા લઈને ઘરે આવેલા મનુભાઈ રાવળના ઘરે આવી ઘટનાની માહિતી મેળવી હતી. રાજ્યમાં જ્યાં પોલીસ તંત્ર એક પત્રકારના બનાવ પ્રત્યે આવી બેદરકારી ભરી ફરજ બજાવતું હોય તો આમ જનતાનું વિચારવું રહ્યું. ફરી મળીશું નવા સમાચારો સાથે. એચબીએન ટીવી ન્યૂઝની સાથે હું છું પાયલ બામ્પણિયા. આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, હરમેશ સત્યની સાથે.